હેલો સ્ટુડન્ટ્સ આજનો આપણો ટોપિક છે જે છે ફુલેરીનમાં જે કઈ કઈ અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે એ અને બીજું છે એનું સિન્થેસિસ અને લાસ્ટ છે એની એપ્લિકેશન્સ હવે ફુલેરીનનું આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું કે એમાં એ કયું હાઇબ્રિડાઇઝેશન આવે છે બરાબર અને એમાં એનું બંધારણ કયા ટાઈપનું છે એ જોયું હવે એમાં અલગ અલગ પ્રક્રિયાઓ શક્ય બને છે જેમાં ફર્સ્ટ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ એટલે કે કઈ રીતની કે ઇલેક્ટ્રોફિલિક એડિશન કે જેમાં એડિશન રિએક્શન થાય અને કેમિકલ કમ્પાઉન્ડ હોય જેમાં પાઈ બોન્ડ જે હોય એ તૂટી જાય અને શું બને બે નવા સિગ્મા બોન્ડ બને બરાબર તો એ એક છે કેન્દ્રાનું પ્રક્રિયાઓ જેમાં કેન્દ્રની બાજુ જે છે ઇલેક્ટ્રોન્સ એ આકર્ષાતા હોય છે

ત્યારે આ પ્રક્રિયા થાય છે એમાં પાઈ અને સિગ્મા બોન્ડ એ બંને કઈ રીતના આવેલા હોય છે સાયકલિક રિએક્શન્સમાં આવેલા હોય છે બરાબર હવે સાયકલિક રિએક્શન્સમાં આવે અને એકને એક પ્રક્રિયામાં કોન્સન્ટિક રિએક્શન થાય છે બરાબર કોન્સર્ટેડ આયોનિક રિએક્શન્સ જેમાં પાઈ અને સિગ્મા બોન્ડ બને છે કઈ રીતના તો કે સાયકલિક ટ્રાન્ઝિશન્સમાં એટલે એને કોન્સર્ટિક રિએક્શન્સ કહેવાય છે બરાબર હવે એની પછીનું છે હાઇડ્રોજીનેશન્સ હવે હાઇડ્રોજીનેશન્સ પ્રક્રિયા શું છે કે જેમાં એડ થાય છે હાઇડ્રોજન મોલેક્યુલ્સ તો એને હાઇડ્રોજીનેશન પ્રક્રિયા થાય કહેવાય બરાબર હાઇડ્રોજીનેશન ઇઝ નોટ થર્મોડાયનેમિકલી ફેવરેબલ એટ ઓર્ડિનરી ટેમ્પરેચર્સ હવે હાઇડ્રોજીનેશન એમાં તમારે શું કરવું પડે હાઇડ્રોજનને એડ કરવો પડે ત્યારે હાઇડ્રોજીનેશન રિએક્શન્સ થાય છે બરાબર એટલે આ બધી જ પ્રક્રિયાઓ જે તમને કહું છું એ સેમાં પોસિબલ છે ફુલેરીન્સમાં પોસિબલ છે બરાબર એની પછીની કઈ છે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર ઓક્સિડેશન ક્યારે થાય પેલા તો જનરલી કેમિસ્ટ્રીમાં આપણે ભણી ગયા કે ઓક્સિડેશન ક્યારે થાય કે એટમ્સ કે મોલેક્યુલ્સ અથવા તો આયન જે છે એ એનો ઇલેક્ટ્રોનિક ગુમાવે બરાબર લૂઝ કરે ત્યારે શું થાય ઓક્સિડેશન રિએક્શન થાય ઇંગ્લિશમાં કહીએ તો ઓક્સિડેશન અકર્સ વેન એન એટમ મોલેક્યુલ ઓર ઓર આયન મોર ઇલેક્ટ્રોન્સ ઇન અ કેમિકલ ઇનિકલ બરાબર ત્યારે ઓક્સિડેશન રિએક્શન્સ થાય છે પછી છે હાઇડ્રો હવે એમાં તમને બાજુમાં જ કહી દીધું છે કે એમાં શું એડ કરવું પડે હાઇડ્રોક્સાઇડ એડ કરવું પડે પછી છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા બરાબર એમાંય પણ એસપી થ્રી અને એસપી ટુનું જે બંધારણ છે એ ચેન્જ થશે બરાબર પછી છે રેટ્રો રેટ્રોરીશન્સ એટલે આવી જે ઘણી બધી જે પ્રક્રિયાઓ જે છે એ આમાં પોસિબલ છે બરાબર જેમાં મેઈન જે છે એ આગળની જે આપણે બધી જોઈ એ છે અને ક્લાસ્ટ છે આ કાર્બિન એડિશનવાળી જેમાં કાર્બિન એડિશન એટલે કાર્બનનું કંઈક મોલેક્યુલ્સ છે એ એડ થતો હોવો જોઈએ બરાબર એ આના નામ ઉપરથી સજેસ્ટ કરે છે એટલે કાર્બિન એડિશનમાં શું થશે કે જ્યારે ડબલ બોન્ડ બનેલા હોય કાર્બોનાઇલ ગ્રુપ હોય સી ડબલ બોન્ડ ઓ વાળું બરાબર એસપી ટુ સંકરણ બરાબર એસપી ટુ હાઇબ્રિડાઇઝેશન હવે એ કાર્બન કાર્બિન વાળું ગ્રુપ હોય એ અંડર ગો ઇન એડિશન એડિશન જ્યારે એમાં થાય બરાબર કોઈ પણ મોલેક્યુલ્સનું ત્યારે એ કેવું કહેવાશે કાર્બિન એડિશન પ્રક્રિયા કહેવાશે કેવાશે નું એડિશન્સ થશે પછી એટલે આવી અલગ અલગ પ્રક્રિયાઓ ફુલેરીન્સમાં શક્ય બને છે તમારે ખાલી એક્ઝામમાં પેલા તો કે એમાં અલગ અલગ પ્રક્રિયાઓના નામ આપ્યા છે એમાં પૂછશે ફુલેરીનમાં કઈ કઈ પ્રક્રિયાઓ શક્ય બને છે એવું તમને પૂછી શકે છે હવે એનો એની પ્રોપર્ટી શું છે તો કે એની એરોમેટીસીટી એની પ્રોપર્ટી છે બરાબર હવે એરોમેટીસીટી એટલે શું પેલા તો હવે એરોમેટીસીટી એટલે કે કાર્બન કાર્બન બોન્ડ એકબીજા સાથે જોડાયેલા હોય બરાબર કારણ કે ફૂલેરનું બંધારણ જ કયું છે સી સિક્સટી ઓર સી સેવન્ટી ઓકે સો સિન્સ ઓલ ધ કાર્બન કાર્બન બોન્ડ આર ઓપ્ટિમાઇઝ ઇન ધર કન્ફિગ્યુરેશન બધા જ કાર્બન કાર્બન આઇટમ્સ છે પેન્ટાગોન્સ હેક્ઝાગોન્સ એમાં એ જોડાયેલા હશે એટલે આખું બંધારણ કેવું બનાવી શક બનાવી નાખશે વેરી ઇનર્ટ ઇનર્ટ એટલે કે કોઈ પણ પ્રક્રિયા એમાં થશે નહીં બરાબર બીજા કાર્બન મોલેક્યુલ્સની સાથે એમાં પ્રક્રિયા થશે નહીં પરંતુ હવે આમાં શું એનું જે એરોમેટિસિટી એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે આર ફ્રી ટુ મૂવ અમંગ અધર બોન્ડ્સ અલગ અલગ બંધમાં ઇલેક્ટ્રોન છે એ જઈ શકશે સી સિક્સટીમાં બરાબર એટલા માટે એ એનો એરોમેટીસીટીનો ગુણધર્મ કહેવાય છે કે જેમાં અલગ અલગ પ્રકારના સંસ્પંદન સૂત્રો શક્ય બને છે બરાબર ફુલેરીન એ ટુ બંધારણ ધરાવે છે બરાબર એના કારણે ઇલેક્ટ્રોન સાથે પ્રબળ રીતે આકર્ષાય છે અને ઝડપથી કેન્દ્રાનું રાગી પ્રક્રિયા બનાવી શકે છે

પહેલાં તો બધા આપણે જોઈ લઈએના ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે વોટર કૂલ્ડ વેસલ છે વેક્યુમની વેસલ છે એમાં કૂલિંગ ટ્યુબ્સ આવેલી છે પછી પમ્પ આવેલો છે અને અહીંયા આગળ હિલિયમ નિયોન લેઝર આવેલું છે બરાબર અને આ છે એ ગ્રેફાઇટનું અંદર આવેલું છે ગ્રેફાઇટ હવે જ્યારે વેક્યુમ વેસલમાં ગ્રેફાઈટને મૂકવામાં આવે છે બરાબર તો શું થશે કે હવે જ્યારે બારથી લેઝર ઇન્સિડન્ટ કરવામાં આવશે અને ગ્રેફાઇટ વાળું જે આપણે મોલેક્યુલ્સ મૂકેલા છે એ ફરતા રહેશે ગોળ ગોળ બરાબર તો એ મૂવ થતા રહેશે અહીંયાથી લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવશે એટલે શું થશે ગ્રેફાઇટમાંથી બધા કાર્બન અલગ અલગ છૂટા પડશે બરાબર કાર્બનના અણુઓ એટલે ફુલેરીન્સ છે આ રીતના એ એમાંથી કાર્બન એક્સ્ટ્રેક્ટ કરીને આપણે બનાવી શકીએ છીએ અને એને આપણે ઠંડુ પાડવા માટે અહીંયા આગળ એક વોટર કૂલ્ડ વેસલ એટલે અહીંયા આગળ રાખેલી છે પછી એને દ્રાવ્ય કરવામાં આવે છે ટોલ્યુનમાં બરાબર એમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે અને એનું પ્યોરિફિકેશન કરવામાં આવે છે એટલે આ રીતના ફુલેર બને છે એક્સપેરિમેન્ટલી થિયોટિકલી બનાવવું હોય તો એના માટે અલગ અલગ સોફ્ટવેરનો યુઝ કરવો પડે આ થઈ સિન્થેસિસની વાત બરાબર

સોથી થી બસો ટોર વાતાવરણ દબાણ આવશે ત્યારે હિલિયમ આવ્યા છે બરાબર અને ગ્રેફાઇટ જે રોડ રાખેલો છે એનો ડાયામીટર કેટલો હોવો જોઈએ છ હોવો જોઈએ અને ઈ વિદ્યુતનો જે સંગ્રહ કરે છે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહનો ઈ કેટલો કરી શકતો હોવો જોઈએ ગ્રેફાઇટ રોડ જે છે એ 50 થી 200 એમ્પિયર જેટલો બરાબર એટલે અહીંયા આગળ આપણે ગ્રેફાઇટ નો ઇલેક્ટ્રોડ મૂકેલો છે બરાબર આ ફોર એક્ઝામ્પલ લેઝર એબ્લેશન ટાઈપ ની મેથડ થઈ બરાબર જેમાં લેઝર ઇન્સિડન્ટ કરવામાં આવે છે ટાર્ગેટ ફેર ઘૂમતો રહે છે ટાર્ગેટ મૂવ કરે છે હવે એમાં લેઝર ઇન્સિડન્ટ કરીએ છીએ હવે એમાંથી એક્સ્ટ્રેક્ટ થશે કાર્બનના જે મોલેક્યુલ્સ હશે અને ફૂલરિન આપણે બનાવી શકશું બરાબર આ રીતના લેબમાં સામાન્ય રીતે ગ્રેફાઇટ છે એક એવો હોવો જોઈએ સ્પેક્ટ્રોસ્કોપિકલી શુદ્ધ હોવો જોઈએ એટલે એમાં કોઈ ઇમ્પ્યોરિટી આવે નહીં એના માટે બરાબર કાળા પદાર્થને વેક્યુમ ચેમ્બરના અંદરના ભાગમાં સંગ્રહ કરવામાં આવે છે એટલે કે ગ્રેફાઇટને બરાબર અને થોડા સમયે આર્કનો સંગ્રહ કરી અને વેક્યુમને બંધ કરી અને એને એક્સ્ટ્રેક્શન કરવામાં આવે છે એક્સ્ટ્રેક્શન એટલે કે અલગ પાડવા માટે ટોલ્યુઇન અથવા બેન્ઝિનમાં આખા પદાર્થને શું કરવાનો આખું ફુલેરીનનું મિશ્રણ મળશે બરાબર તો માં એ કેવું છે દ્રાવ્ય છે જે આપણે એની પ્રોપર્ટીઝમાં જોયું હતું

એટલે આ રીતના ફુલેરીન્સને બનાવવામાં આવે છે પછી છે એનું કેરેક્ટરાઇઝેશન હવે ફુલેરીનનું કેરેક્ટરાઇઝેશન કરવા માટે ઘણી બધી સ્પેક્ટ્રોસ્કોપિક્સ અલગ અલગ પદ્ધતિઓ છે બરાબર જેમાં તમને પહેલી આપેલી છે સી થર્ટીન એનએમઆર એનએમઆરનું ફૂલ ફોર્મ શું થાય પહેલાં તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ બરાબર તો હવે આ ટેકનિકને હવે આ ટેકનિક કઈ રીતના પહેલાં તો હોય એને મારે એટલે શું એક પ્રકારની ફિઝિકલ ફિનોમિના છે જેમાં એક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે કે જેમાં ન્યુક્લિયાઈ જે છે એ કેવું હશે ઇન અ સ્ટ્રોંગ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ ન્યુક્લિયાઈ જે છે સેન્ટર ઉપરનું બરાબર એ સ્ટ્રોંગ એવા મેગ્નેટિક ફિલ્ડમાં રાખેલું હશે અને એ પરટબ એટલે કે એને જ્યારે એને આપણે ડિસ્ટર્બ કરવું છે મેગ્નેટિક ફિલ્ડને કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ છે ન્યુક્લિયામાં બરાબર એનએમઆરની વાત કરું છું હવે એને આપણે ડિસ્ટર્બ કરવું છે ત્યારે એને વીક ઓસિલેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આપશું વીક ફિલ્ડ આપશું તો એ ડિસ્ટર્બ થશે મેગ્નેટિક ફિલ્ડ અને રિસ્પોન્ડ આપશે એમાં તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં વિથ ફ્રિકવન્સી કેરેક્ટરિસ્ટિક રેઝોનન્સ થશે જ્યારે ઓસિલેશન ફ્રીક્વન્સી જે થાય છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સની એ જ્યારે એની ઇન્ટ્રેન્સિક ફ્રીક્વન્સી સાથે મેચ થશે ન્યુક્લિયા જે આપણે રાખેલું છે એની ફ્રીક્વન્સી સાથે ત્યારે શું થશે કે એની સ્ટ્રેન્થ આપણને જોવા મળશે બરાબર રેઝોનન્સ થશે અને વેવ્સ મળશે એટલે આ રીતના એનએમઆરનો સ્ટડી કરવામાં આવે છે કે જેમાંથી અલગ અલગ આપણે સી થર્ટીન કે અલગ અલગ આપણે ઓળખી શકીએ છીએ બરાબર મોલેક્યુલ્સ અલગ અલગ પ્રકારના કાર્બનની માહિતી આપે છે સી થર્ટીન છે કે સી ટ્વેલ છે કયા કયા પ્રકારના કાર્બન રહેલા છે એની માહિતી આપે છે હવે છે એફ એટલે કે ફુલેરીનમાં જે ઓકે એની પ્રક્રિયા આપણે કરી નાખીએ એની બાદ ફુલેરીનમાં રહેલા જે ક્રિયાશીલ સમૂહ છે ઇન્ફ્રારેડ રેડિયેશન બરાબર તો હવે આ રિએક્શનમાં શું થશે તો કે એમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ એટલે મિથાઇલ છે ઇથાઇલ છે કયા કયા સમૂહ રહેલા છે એની વિશે માહિતી આપશે એક્સ ડિફ્રેક્શન ડિફ્રેકશન સ્પેક્ટ્રોસ્કોપી એક્સઆરડી કરશું એક્સઆરડી છે ને આખું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે લેબમાં આપણે રિસર્ચ લેબમાં યુઝ થતું હોય મેડિકલ ક્ષેત્રે યુઝ થતું હોય કે જેમાં એક્સરે હોય ને એને આપણે પ્રોડ્યુસ કરીએ છીએ બરાબર

માહિતી આપે છે પછી છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે આ પ્રકારની જે સ્પેક્ટ્રોસ્કોપિક છે એ શું દેખાડે છે કોન્જ્યુગેશન કોન્જ્યુગેશન અને નોન કોન્જુગેશન એના વિશે માહિતી આપે છે કોન્જુગેશન અને નોન કોન્જ્યુગેશન યુવી સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી બરાબર હવે આ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપીમાં અલ્ટ્રા વાયોલેટ ને જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે ફુલેરીન ઉપર ત્યારે એ કેવા પ્રકારનું બંધારણ ધરાવશે કોન્જ્યુગેશન એટલે બંધારણ બરાબર sp3 sp2 એના વિશે માહિતી આપે છે પછી છે માસ સ્પેક્ટ્રોસ્કોપી માસ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ તમને નામ ઉપરથી જ ખબર પડે કે માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ શું આપશે જે અણુ ભાર છે એના વિશે માહિતી આપશે એટલે આ પ્રકારનું જે અલગ અલગ બનાવી તો હવે આગળ ક્યાંક આપણે યુઝ કરવો હોય તો એનું કેરેક્ટરાઇઝેશન બહુ જરૂરી છે બરાબર એનું કેરેક્ટરાઇઝેશન એટલે એ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે એમાં કયા કયા સમૂહ રહેલા છે એનું રાસાયણિક બંધારણ શું છે કોન્જ્યુગેશન શું છે આ બધી જ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ પ્રકારની અલગ અલગ પ્રક્રિયાઓ એમાં કરવામાં આવે છે જેથી આપણે ફૂલેરીનના વિશે માહિતી મેળવી શકીએ છીએ ઓકે એટલે આ થઈ આખા ફૂલેરીન અહીંયા તમારું પૂરું થાય છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગથી શરૂ કર્યું જેમાં આપણે ફૂલેરીનની પહેલા લેકચરમાં આપણે ફૂલેરીનની હિસ્ટ્રી જોઈતી પછી એમાં અલગ અલગ જે બંધારણ છે સી સિક્સટી સી સેવન્ટી એના વિશે જોયું તું એમાં કયો બોન્ડ આવેલા છે એ જોયું તું બરાબર અને એનું સિન્થેસિસ આપણે અહીંયા જોયું એમાં અલગ અલગ પ્રક્રિયાઓ કઈ કઈ શક્ય બને છે એ જોયું બરાબર અને એની પ્રોપર્ટીઝ શું છે એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા અને એમાં અલગ અલગ પ્રક્રિયાઓ કઈ શક્ય બને છે જેમાં હાઇડ્રોજીનેશનમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે બરાબર ઓક્સિડેશન પ્રક્રિયા શું કરશે કે લૂઝ કરશે બરાબર ઇલેક્ટ્રોન્સને કે એને લૂઝ કરશે ત્યારે ઓક્સિડેશન વાળી પ્રક્રિયા થશે અને ઓક્સ હાઇડ્રો ઓક્સિડેશન્સ જે છે એમાં હાઇડ્રોક્સાઇડને ઉમેરવામાં આવે છે કાર્બન એડિશન્સમાં મિથાઈલ વાળા ગ્રુપમાં ઇથાઇલ વાળા ગ્રુપને ઉમેરવામાં આવે છે એટલે આ પ્રકારની અલગ અલગ પ્રક્રિયાઓ એમાં શક્ય બને છે એ જોયું પછી એરામેટિસિટી એનો ખૂબ જ સારો એવો ગુણધર્મ કહી શકાય કે આની પ્રોપર્ટી કહી શકાય બરાબર કે જેમાં એરોમેટિસિટીમાં આપણે જોયું કે એરોમેટિસિટી કોને કહેવાય એરોમેટિસિટી એટલે કે ઇલેક્ટ્રોન્સ જે છે આર ફ્રી ટુ મૂવ અમંગ અધર બોન્ડ્સ બરાબર ઇલેક્ટ્રોન્સ છે એ ફ્રી ટુ મૂવ એ આસાનીથી આખા બંધારણમાં ફરી શકે છે તો એને કહેવાય એરોમેટિસિટીવાળો ગુણધર્મ અને એરોમેટિસિટીમાં જે અલગ અલગ આ કન્ફ્યુર કન્ફિગ્યુરેશન આવે છે કાર્બન કાર્બનની એના બોન્ડ છે એ એકબીજા સાથે એવી રીતના જોડાયેલા છે કે વેરી ઇનર્ટ બરાબર કે એ કોઈ પણ પ્રકારની રિએક્શન્સ કરશે નહીં બીજા કોઈ મોલેક્યુલ્સ સાથે બરાબર એટલા માટે એરોમેટિસિટી છે એ સારો એવો ગુણધર્મ છે અને જ્યારે ફુલેરીનને તમે કોઈ વસ્તુ પર બક્કી બોલ ટાઈપ જ છે કે એટલે બોલની જેમ તમે એને ફુલેરીન સાથે રામો તો એ એ કોઈ પણ પ્રકારની એમાં એની સ્થિતિ સ્થાપકતા એ જાળવી રાખશે બરાબર એમાં અવ્યવસ્થા થશે નહીં બરાબર એટલે ફૂલેરીન્સમાં આ પ્રકારના ગુણધર્મો હોવાથી એ ખૂબ જ અગત્યનું બંધારણ છે જેમાં એસપી બંધારણ છે પછી ફુલેરીન ને જે છે એ ઇલેક્ટ્રોન સાથે ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે અને ઝડપથી શું બનાવે છે કેન્દ્રાનું પ્રક્રિયક બનાવે છે બરાબર એટલે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપણે જોઈ પછી સંશ્લેષણ કઈ રીતના થાય છે સંશ્લેષણ માટે ગ્રેફાઇટનો સળિયો છે એને રાખેલો છે વેક્યુમ વેસલ ટ્યુબમાં હિલિયમ લેઝર કે એને જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવશે ત્યારે આ ગ્રેફાઇટવાળો જે સળિયો છે ટાર્ગેટે મૂવ થતો હશે બરાબર ઓલરેડી એટલે જ્યારે લેઝરને ઇન્સિડન્ટ કરાવવામાં આવશે ત્યારે એમાંથી એક્સટ્રેક કરશે કાર્બનના જે મોલેક્યુલ્સ હશે એને પછી એને માં દ્રાવ્ય કરવામાં આવશે એમાંથી ફરી પાછું એક્સ્ટ્રેક્શન થશે અને એનું પ્યોરિફિકેશન થશે અને આપણને મળશે ફુલેરીન બરાબર પછી ફુલેરીનનું આ રીતના સંશ્લેષણ એમાં કેટલું દબાણ હોવું જોઈએ કેટલો રોડનો ડાયામીટર હોવો જોઈએ એ કેટલા વિદ્યુત પ્રવાહનો સંગ્રહ કરતું હોવું જોઈએ બરાબર એ બધું આપણે જોયું પછી ગ્રેફાઈટ જે છે એ સ્પેક્ટ્રોસ્કોપિકલી શુદ્ધ હોવો જોઈએ તો જ આપણને શુદ્ધ ફુલેરીન મળશે બરાબર પછી એ કેવા કલરનું મળશે આખું એનું મિશ્રણ એ પણ આપણે જોયું કે રેડિશ બ્રાઉન કલરનું મળશે બરાબર પછી એમાં એનું અલગ અલગ આપણે કેરેક્ટરાઈઝેશન કઈ રીતના કરી શકીએ છીએ એ પણ આપણે જોયું કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જે છે જેમાં ન્યુક્લિયર તરફ શું થાય છે આકર્ષણ થાય છે ન્યુક્લિયાઈ તરફ એટલે આપણે એનું જોયું કે એનએમઆરમાં જ્યારે રેઝોનન્સ થશે અંદરનું જે ન્યુક્લિયાઈ હોય એમાં સ્ટ્રોંગ એવું કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ હોય બહારથી કોઈ પટઅપ કરવા માટે ફિલ્ડ આપવામાં આવે છે બરાબર તો જ્યારે ઇન્ટ્રેન્સિકની જે ફ્રીક્વન્સી છે એ અને ઓસિલેશન ફ્રીક્વન્સી છે એ મેચ થશે ત્યારે રેઝોનન્સ થશે અને આપણને રેઝોનન્સ પીક મળશે બરાબર એટલે આ જોયું આપણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એની મદદથી આપણે અલગ અલગ પ્રકારના કાર્બનની માહિતી મેળવી શકીએ છીએ ઇન્ફ્રારેડ વાળું જોયું એ આપણને અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ કયા છે ઓએચ છે મિથેન છે બરાબર અલગ અલગ પ્રકારના કયા કયા સમૂહ રહેલા છે એના વિશે માહિતી આપે છે એક્સઆરડી એનું રાસાયણિક બંધારણ કેવું હશે ફુલેરિનનું એના વિશે માહિતી આપે છે બરાબર એક્સરે ડિફ્રેક્શન સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ યુવી સ્પેક્ટ્રોસ્કોપી જે કોન્જ્યુગેશન અને નોન કોન્જ્યુગેશન વિશેની માહિતી આપે છે માસ સ્પેક્ટ્રોસ્કોપી જે ફુલેરીનના અણુભાર વિશે માહિતી આપે છે બરાબર એટલે આ પ્રકારનું આખું ફુલેરીન વિશે આપણે જોયું હવે એની એપ્લિકેશન પણ આપણે જોઈએ હવે એપ્લિકેશન છે એની વિશે હું તમને બેઝિક આઈડિયા આપું છું કે ફુલેરીનનો પહેલા તો યુઝ ક્યાં ક્યાં થાય છે અહીંયા આપણે ફુલેરીન બનાવી તો લીધું બરાબર પ્યોરિફિકેશનથી આપણને ફુલેરીન્સ મળી જશે હવે એપ્લિકેશન ક્યાં થશે તો કે આનો યુઝ થઈ શકશે સેમી કન્ડક્ટરમાં એટલે કે બાય ચેન્જિંગ સમકન્ડિશન અહીંયા આપણે એના સિન્થેસિસમાં જે ફુલેરીન બનાવ્યું ફુલેરીન તો આવી ગયું હવે એની અલગ અલગ પ્રક્રિયાઓ કરાવીએ છીએ ત્યારે એના આપણે એની કન્ડિશન ચેન્જ કરી નાખીએ ટેમ્પરેચર વધારી નાખીએ કે ઘટાડી નાખીએ બરાબર એ રીતના બાય ચેન્જિંગ સમ કન્ડિશન આનો યુઝ કઈ રીતના થઈ શકશે એઝ અ અર્ધવાહક તરીકે પણ ફુલેરીનનો યુઝ થઈ શકશે અને સી સિક્સટી જે ફુલેરીનનું બંધારણ છે બરાબર એમાં જે વિલ ટ્રેપ ઓક્સિજન એટમ એ શું કરશે ઓક્સિજન એટમને એમાં ફસાવી લેશે બરાબર અને આખો મોલેક્યુલ બનશે ફુલેરિન જે છે એનો યુઝ થાય છે એઝ અ કેન્સર ટ્રીટમેન્ટ મોલેક્યુલ શું કામ કારણ કે જે જે કાર્બન્સ છે એ શું કરશે ઓક્સિજનને એમાં ટ્રેપ કરી લેશે પોતાનામાં એનાથી આપણે કેન્સર ટ્રીટમેન્ટ માટેનું જે મોલેક્યુલ્સ છે દવા છે બનાવી શકીએ છીએ બરાબર પછી નેચરલ ગેસ રિફાઈનિંગ ટુ રિફાઈન નેચરલ ગેસ હવે નેચરલ ગેસ જે છે એને રિફાઈન કરવું હોય બરાબર એના માટે પણ ફુલેરીન્સનો યુઝ થાય છે એટલે આ રીતના ફુલેરીન છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે બરાબર એટલે અહીંયા આપણો ફુલેરીનનો ટોપિક કમ્પ્લીટ થાય છે